વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટના જન્મદિવસની ઉજવણી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે કરવામાં આવી હતી. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટનો આજે જન્મદિવસ છે. તેઓ દ્વારા પોતાના જન્મદિવસે સૌપ્રથમ ઘરમાં દેવસ્થાનમાં ભગવાનના દર્શન કર્યા હતા. ત્યારબાદ ભોલેનાથના દર્શન અને ત્યારબાદ હરણી સ્થિત હનુમાનજીના મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા પોતાના જન્મદિવસની ઉજવણી સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સેવાકીય કાર્યો થકી કરી હતી. આ પ્રસંગે સફાઈ મિત્રોને ભેટ સોગાદ પણ તેઓએ આપી હતી. રંજનબેન ભટ્ટના જન્મદિને ઉપસ્થિત સૌએ તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. રંજનબેન ભટ્ટે પ્રત્યક્ષ શુભેચ્છા આપનાર તથા સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓને જન્મદિવસની શુભેચ્છા આપનાર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો તથા 13-15 દરમિયાન દરેકે પોતાના ઘર પર તિરંગા અભિયાનમાં સહભાગી થવા અપીલ કરી હતી. જન્મદિવસની શુભ શરૂઆત ભગવાનના દર્શન કરી એટલે મારા ઘરનું મંદિર સાથે ભોલે બાબા અને હરણી હનુમાનજી મંદિર આશીર્વાદ લઈ અને સૌથી પહેલાં આશીર્વાદ મારા ભગવાન પછીના તો મારા સફાઈ સેવક ભાઈઓ અને બહેનો છે એમના આશીર્વાદ લીધા છે. વડોદરાની જનતાએ ખૂબ પ્રેમ આપ્યો છે. આજે પણ મીડિયા લાઈવમાં પણ લોકો ખૂબ શુભેચ્છા અને હેપી બર્થડે કહી રહ્યા છે. આપના માધ્યમથી એ બધા જ લોકોને હું ખૂબ ખૂબ આભાર આપું છું. સાથે સાથે આવો ને આપણે બધા જ ભેગા થઈને દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી આપણને હર ઘર તિરંગાનો કાર્યક્રમ આપ્યો છે. આપણને એક છૂટ મળી છે કે આપણે ઘરે પણ રાષ્ટ્રધ્વજ ફરકાવી શકીએ, તો આ મોકો આપણે ચૂકવો ન જોઈએ. આવો ને આપણે બધા જ 13 તારીખથી લઈ 15 તારીખ સુધીમાં આપણા ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવીએ, ફોટો પાડીએ અને આપણા સોશિયલ મીડિયામાં મૂકીએ. એક રાષ્ટ્રભાવનાનું કેવું વાતાવરણ હશે આપ કલ્પના કરી શકો છો. તો આવો આપણે બધા જ આઝાદીના અમૃત મહોત્સવના ભાગ સ્વરૂપે ઘરે ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવીએ. સાથે જન્મદિવસ નિમિત્તે અનેક સેવાકીય કામ કાર્યો આજે નક્કી કર્યા છે, એ કાર્યો કરવા જઈ રહી છું. ખાસ તો આપ બધાના પ્રેમની ખૂબ જરૂર છે. આપનો પ્રેમ મળ્યો છે એને બિલકુલ ઓછો ના થવા દેતા હું હંમેશા આપની સેવામાં બિલકુલ ખરી ઉતરીશ એવું પણ વિશ્વાસ આપ સૌને આપી રહી છું. ફરીથી આપ બધાનો ખૂબ 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 આભાર. ધન્યવાદ.